મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલના ઈ ક્લાસમાં હું જીજ્ઞા જેઠવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પાઠ 12 બાળ નરેન્દ્ર તેના વિશે અભ્યાસ કરીશું, જેનો લેખક છે ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ. જેના લેખક છે ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ. વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠના જે લેખક છે તેનું નામ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં બે મિત્ર તારક અને નરેન્દ્ર તેની વાર્તા છે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ 12 બાળ નરેન્દ્ર, જેના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ. તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે. નરેન્દ્ર: તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે. તારક: ચાલ આપણે ત્યાં રમીએ. તારક: ઝાડ તો મને પણ બહુ જ ગમે છે. મારા દાદાજી કહેતા હતા વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. નરેન્દ્ર: એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે. તારક: અને આ વૃક્ષો તણકામાં છાંયો પણ આપે છે. નરેન્દ્ર: તારક, તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક: ના હો, મને બીક લાગે. નરેન્દ્ર: અરે, એમાં ડરવાનું શું? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે. તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળ હિંચકા ખાય છે. આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની, તેવું નરેન્દ્ર તારકને કહે છે. તારક: પણ મને બીક લાગે છે નરેન્દ્ર. નરેન્દ્ર: એમાં તે વળી શું બીવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં લીડર બનો. તારક: સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદા: અરે, શું કરે છે તારક? ઝાડ પર ચડે છે, પડી જઈશ. જો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો પાના નંબર 63 ઉપર, તમારી પાઠ્યપુસ્તકના પાના નંબર 63 પર આ ચિત્ર આપેલું છે. ત્યારબાદ તારક: નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. દાદા: નરેન્દ્ર? હા, પેલો તોફાનીને, દત્તાબાબુનો દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે. એ છોકરા, નીચે ઉતર. નરેન્દ્ર ડાળ લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. નરેન્દ્ર: દાદાજી પ્રણામ. દાદા: સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે છે: દાદાજી, ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે. દાદા: સારું, પણ હવે ન ચડતો. નરેન્દ્ર: કેમ દાદાજી? દાદા: જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. નરેન્દ્ર: પણ દાદાજી, તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તકનું શેનું છે? દાદા: અરે, શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું. નરેન્દ્ર: દાદાજી, અત્યારે મંદિરે? દાદા: હા, સવારે અને સાંજે મંદિર જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો? દાદાજી જાય છે. નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાય છે. તારક: અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર: હા, એમાં શું વાંધો છે? તારક: પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? નરેન્દ્ર: અરે તારક, દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ
એટલે કહેતા હતા બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે। નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર હિંચકા ખાય છે। થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે। બેઉ મિત્રો ગાય છે, અમે ન ડરીએ કોઈ આફતથી વન વૃક્ષોમાં રહીએ રે, અમે ન ડરીએ કોઈ આફતથી વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે। નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે। એની માં ભુવનેશ્વરી દેવી એના પુત્ર હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહી છે। માતા અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા। નરેન્દ્ર, માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? માતા, હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા। નરેન્દ્ર, માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હતા? માતા, હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે એ કેળાની વાડીમાં રહે બેટા। ચાલ હવે તું સૂઈ જા, સવારે વહેલા ઊઠીને શાળાએ જવાનું છે। નરેન્દ્ર આંખો બંધ કરે છે। એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસરાવે છે। તેને ઊંઘ આવતી નથી, મનમાં હનુમાનજીને યાદ કરે છે। હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે। બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે। નરેન્દ્ર, આ હનુમાનજી હજીએ ન આવ્યા, હું તો ક્યારનો એમની રાહ જોઉં છું। જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટા જ કરી નાખીશ। માતા પ્રવેશીને, અરે બેટા તું અહીં છે, મેં તો તને કેટલો શોધ્યો અને હા હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? નરેન્દ્ર, માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું, આ કેળા પણ એમના માટે જ છે। તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે, પણ હનુમાન દાદા તો ન આવ્યા। માતા નરેન્દ્રના માથે હાથ દઈને, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા, તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો। ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ। નરેન્દ્ર માતાની આંગળી પકડીને, ચાલ માતા। ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે। થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે। નરેન્દ્ર, ચાલો ભેરુઓ આજે એક નવી રમત રમીએ। તારક, કઈ નવી રમત નરેન્દ્ર? નરેન્દ્ર, ધ્યાનની રમત, આપણા ઋષિ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા। દધીચી, ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય? નરેન્દ્ર, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો, એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે। તારક, નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી? દધીચી, કેમ ન પડે, એના ઘેર દરરોજ સંતો મહંતો પધારે છે, એમની સંગતનું પરિણામ। તારક, હે નરેન્દ્ર, તારા પિતા દત્તબાપુ પણ દરરોજ? નરેન્દ્ર, હા, તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે। દધીજી, હા હા, ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ। નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે, પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે, બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે। ત્યાં એકાએક બૂમ સંભળાય છે, ભાગો ભાગો સાપ આવ્યો સાપ। દધીચી આંખ ખોલીને, ઓ બાપરે સાપ આવ્યો ભાગો। તારક ઊભો થઈને, અરે નરેન્દ્ર ભાગ જલ્દી, સાપ નીકળ્યો છે, ચાલ જલ્દી દૂર જતા રહીએ। નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે। નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે? તારક, ભાગ જલ્દી, ચાલ અમે જઈએ છીએ। નરેન્દ્ર હજુ એ ધ્યાનમાં જ છે, બધા છોકરા ભાગી જાય છે, કોલાહલ શાંત થઈ જાય છે, ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે। તારક, અરે નરેન્દ્ર તું તો ખરો છે હો? નરેન્દ્ર, કેમ શું થયું? દધીજી, નરેન્દ્ર તને અમારી એકે બૂમ સંભળાય નહીં? નરેન્દ્ર, ના,
મને તો કશી જ ખબર નથી. તારક, ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી? નરેન્દ્ર, હા હું તો ધ્યાનમાં હતો. દદીજી, જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. તારક, ના એવું નથી દદીજી, આપણી માત્ર આંખો જ બંધ કરી હતી, આપણું મન તો. દદીજી, તારક મને લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે, એની માતા ત્યાં પ્રવેશે છે. માતા, નરેન્દ્ર, ઓ બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઊભો થઈને, હા માતા. માતા શું કહે છે? ચાલ ઘેર, આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે, તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે. નરેન્દ્ર, હા માતા. આવજો મિત્રો, બધા જાય છે, પડદો પડે છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો બાળ નરેન્દ્રની વાર્તા. થેન્ક યુ.